हेलो बाळको, गुड मॉर्निंग, सुप्रभात। आपणे ગયા લેક્ચરની અંદર શું જોયું? તો ધોરણ 5 વિષય હિન્દી ગયા લેક્ચરની અંદર જોયું કે આપણે જે પાઠ 13 છે સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું, સ્વચ્છતા જીવનમાં કેટલી ઉપયોગી છે, એ આપણને કેટલી ફાયદાકારક છે, બરાબર। હોમવર્કની અંદર આપણે શું આપેલું હતું? તો આ જ્યાં પાઠ ચલાવેલો આખો પાઠનું હિન્દી જે છે એમાંથી ગુજરાતી ભાષાંતર કરવાનું હતું। નોટની અંદર શબ્દાર્થ બધાએ લખી નાખ્યા હશે, પ્રશ્ન 1 લખી નાખ્યો હશે, અભ્યાસનો પ્રશ્ન 2 લખી નાખ્યો હશે, સોરી પ્રશ્ન 1 લખી નાખ્યો હશે, પ્રશ્ન 2 તો છે નહીં, સ્વાધ્યાયનો પ્રશ્ન 1 લખી નાખ્યો હશે। ચલો હવે પ્રશ્ન 2 આ લેક્ચરની અંદર શું સમજાવશું? તો પ્રશ્ન 2 સમજાવું છું। નીચે દિયે ગયે વિશેષણો કા વાક્ય મેં પ્રયોગ કી, એટલે કે નીચે જે વાક્યો આપ્યા છે વિશેષણો એના જે છે એ કરવાના છે। ઉદાહરણ આપ્યું છે, જુઓ। સુંદર, તો બાગ મેં સુંદર ફૂલ ખીલતે હે। બીજું છે અચ્છા, તો વિપુલ અચ્છા લડકા હે, અથવા કમલેશ અચ્છા લડકા હે। કોમલ, તો બગીચે મેં કોમલ ઘાસ હે। લાલ, લાલ શું થાય? તો ગુલાબ લાલ રંગ કે હોતે હે। સફેદ, તો મેદાન મેં સફેદ ગાય ચરતી હે, બરાબર। પડી ગઈ ખબર? પ્રશ્ન 3 અંગો ક્યા, સોરી અંગો કો કામ સે મિલાઈએ, તો કાન શું કામ કરે? તો કાન શું કામ કરે છે? તો કાન સે ગાના સુનતે હે, આંખો સે ફિલ્મ દેખતે હે। પછી નાક શું કામ કરે છે? તો નાક ફૂલ સૂંઘતે હે। પેરો સે શું થાય? તો પેરો સે ચલતે હે। હાથો સે શું થાય? તો બલ્લા ઘુમાતે હે। દાંતો સે શું થાય? ખાના ચબાતે હે, ઓર મુંહ સે ગાના ગાતે હે। પડી ગઈ બધાને ખબર? પ્રશ્ન 3 એટલે પ્રશ્ન 2 ને પ્રશ્ન 3 સમજાવ્યો, બરાબર। એ તમારે નોટની અંદર લખવાનો છે, હિન્દીની નોટ જે છે એની અંદર। પછી બ, સહી મિલાન કો વાક્ય મેં લિખીએ ઓર ક્રિયા કો રેખાંકિત કીજીએ। ઉદાહરણ, કાન સે ગાના સુનતે હે। જો આ જે છે ને એને શું કરવાનું છે? આવું નથી કરવાનું, આમ લખવાનું છે નોટમાં, બરાબર। પછી બીજું, તો બીજું શું છે? તો બીજું છે આંખે, તો શું લખવાનું છે? તો લખવાનું છે કે આંખે સે હમ ક્યા કરતે હે, તો ફિલ્મે દેખતે હે, બરાબર। એવા વાક્ય બનાવવાના છે, આવડશે ને? જો પછી નાક સે, તો નાક સે ફૂલ સૂંઘતે હે। પછી પેર સે ચલતે હે, એમ આખા વાક્ય બનાવીને આવી રીતના પ્રશ્ન બની અંદર આના વાક્ય લખવાના છે। પેર સે ચલતે હે, હાથો સે બલ્લા ઘુમાતે હે, દાંતો સે ખાના ચબાતે હે, ઓર મુંહ સે ગાના ગાતે હે। ચલો થઈ ગયો પ્રશ્ન 3, સરસ। હવે છે પ્રશ્ન 4, પ્રશ્ન 4 ની અંદર શું કરવાનું છે? નીચે દિયે ગયે દ્રશ્ય કા વર્ણન લિખીએ, આનું વર્ણન કરવાનું છે। તો શું વર્ણન કરીશું? તો જુઓ, દીવા છે એટલે દીપાવલીનો જ તહેવાર હશે, એટલે કે યહ દીપાવલી કા દ્રશ્ય હે। દીપાવલી આશ્વિન મહિને, એટલે કે આસો મહિનામાં, આશ્વિન મહિને કી અમાવસ કે દિન મનાઈ જાતી હે, દીપાવલી દીપો કા ત્યોહાર હે, બરાબર। પછી ઘર કો દીપો સે દીપકો સે સજાયા ગયા હે, એક લડકા કુછ પટાકે લાખર બેઠા હે। જો છોકરો શું કરે છે? ફટાકડો લાવીને બેઠો છે, એટલે કે પટાકે લાકર બેઠા હે, એક લડકા પટાકે લઈએ જા રહ્યા હે, ફટાકડા લેવા જાય છે। જો પાછળ એનો છે ને ગુલાબી શર્ટ વાળો, એ ફટાકડા લેવા જાય છે। દૂસરી ઓર ભાઈ બહેન દોનો મીઠાઈ ખા રહે હે, જો આ બે ભાઈ બહેન મીઠાઈ ખાય છે। માં ખિડકી સે ઝોંક રહી હે, ઝોંક રહી હે એટલે માં બધું જોવે છે। ચિત્ર મેં સભી ખુશ નજર આ રહે હે, દિવાળીનો તહેવાર છે, સરસ મજાનું ચિત્ર આપ્યું છે, દીવા દિવાળીની અંદર પ્રગટાવેલા છે, ક્યાં બારીની અંદર ઉપર સરસ મજાનું ઝુમર લટકાવેલું છે, બરાબર। આ ચિત્રની અંદર એવું વર્ણન કરવામાં આવ્યું છે, હે ને। પછી નિમ્નલિખિત વિષયો પર ચર્ચા કરકે લિખીએ, તો એમાં પેલું છે મેરા ગાંવ, તો મેરા ગાંવ કા નામ સીતાપુર હે, જેનું ગામ હોય એ ગામડાનું નામ લખવાનું છે,
मेरा गांव छोटा है, इसमें बस्ती भी करीब 700 लोगों की है। એટલે કે મારું ગામ એકદમ નાનું છે અને તેની અંદર બસ્તી એટલે કે વસ્તી આશરે 700 લોકોની હશે, 700 લોકો રહેતા હશે। मेरे गांव में विविध जाति धर्म के और अलग अलग व्यवसाय वाले लोग रहते हैं, वे सब मिलजुल कर रहते हैं। गामडा अंदर जो बधा रहता हो बराबर, हिंदू मुस्लिम सीख ईसाई पारसी क्रिश्चन एट्ले कि बधा पोतपोताना कुंभार रहता हो, कड़िया रहता हो, लुहार रहता हो, वणकर रहता हो, बराबर। एट्ले बधाए अलग अलग व्यवसाय लोग हळी मळीने रहे छे। पछी मेरे गांव में एक छोटा सा बाजार है, એટલે કે મારા ગામડાની અંદર, મારા ગામડું છે એની અંદર એક નાનું એવું બજાર છે। એક પાઠશાલા ઓર એક અસ્પતાલ હે, ત્યાં એક દવાખાનું અને સ્કૂલ પણ છે। પાઠશાલા કે પાસ ગ્રામ પંચાયત હે, ગ્રામ પંચાયત ગાંવ કી સુવિધા કા ધ્યાન રખતી હે, એટલે કે બાજુમાં સ્કૂલ છે પછી દવાખાનું છે એની બાજુમાં એક ગ્રામ પંચાયત છે। એ ગામડાની અંદર શું સુવિધા હોય, શું સુવિધા આપવી જોઈએ એનું ધ્યાન રાખે છે। मेरे गांव में एक मंदिर है, वहाँ रोज़ पूजा आरती होती है और मेरा गांव प्रकृति की गोद में बसा हुआ है। मेरा गांव मुझे बहुत प्यारा है। गामनी अंदर एक मंदिर हो, बधाना गामनी अंदर एक मंदिर हो बराबर, राम जी नु हो, हनुमान जी नु हो बराबर, एटले के मारा गामनी अंदर एक मंदिर से सरस मजानी रोज सवार सां त्यां पूजारी पूजा आरती करे छे अने मस्त मजानी नदी वहे छे, बहु बधा झाडवा छे, पहाड़ो छे, आवुं सरस प्रकृतिवाळुं गाम छे। અને મને મારું ગામડું બહુ જ ગમે છે। બીજું છે મેરી દિનચર્ચા। હવે દિનચર્ચાની અંદર આપણે શું કરવાનું છે, તો જો આપણે રોજ શું કરીએ, તો મેં રોજ સુબહ જલ્દી ઉઠ જાતા હું, રોજ સવારે એમ કે વહેલો ઉઠી જાઉં છું। દાતુન કુલ્લા કર મેં અપને મિત્ર કે સાથ ખુલ્લી હવા મેં ટહેલને જાતા હું, એટલે કે હું મારી મિત્રની સાથે સવારે રોજ ફ્રેશ થઈને સરસ એવી તાજગી તાજી હવાની અંદર ફરવા જાઉં છું। घर वापस आने के बाद में नहा धोकर तैयार हो जाता हूँ, बाद में मैं पढ़ने बैठता हूँ। एटले शू कहे कि हूँ पछी घरे आवीने शू करू छू, तैयार थई जाऊँ छू नहाई धोईने अने पछी भणवा बेसी जाऊँ छू, एवुं कहे छे बराबर। चलो आटलू लखवानू छे बराबर। हवे जो शू करवानू छे, तो आ तमे मेरा गाँव सुधी लखजो, मेरी दिनचर्चा छे ने नेक्स्ट लेक्चरनी अंदर पाछी करावीश बराबर। एटले अभ्यासनो आजनो होमवर्क आपणे शू आप्युं, प्रश्न बे प्रश्न त्रण नो ब अने प्रश्न चार लखवानो छे बराबर। प्रश्न पांच जे छे ई नेक्स्ट लेक्चरमां लखजो। मेरा गाँव तो चलावी दीधुं, मेरी दिनचर्चा पछीना लेक्चरमां चलावशुं। चलो आवजो।